અગાઉના બે વિડીયોમાં આપણે ગુરુત્વાકર્ષણના સામાન્ય ખ્યાલો મળ્યા. એ સામાન્ય ખ્યાલ પરથી આજે આપણે નવું ચેપ્ટર પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો વિશે આજે આપણે ભણીશું. અગાઉના ચેપ્ટરની અંદર આપણે સુરેખ પથ પર ગતિ કરતા સમીકરણો વિશે ભણ્યા. એક સુરેખ ગતિના 3 સમીકરણો હતા, એની અંદર સ્થાન, પ્રવેગ, વેગ, સ્થળાંતર એ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે આની અંદર બળ તથા ગતિના નિયમ વિશે ચર્ચા કરીશું, બરાબર. એની અંદર આપણે આગળ વાત કરીએ તો પદાર્થની ગતિ કેવી હોય, નિયમિત અથવા અનિયમિત ગતિ હોઈ શકે. નિયમિત ગતિ એટલે અચળ વેગથી પદાર્થ, કોઈ પદાર્થ જો ગતિ કરતો હોય, અચળ વેગથી એટલે વેગમાં ફેરફાર થયા વગર, એવી ગતિને આપણે શું કહીશું, નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવશે. બીજું, અનિયમિત ગતિ એટલે જે પદાર્થ વેગમાં, જો એની અંદર વેગના ફેરફારની અંદર જો વધઘટ થતી હોય તો એવા ફેરફારને આપણે અનિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ આપણે વાત કરીએ તો ગેલિલિયો ગેલિલી અને આઇઝેક ન્યૂટન, તો આ બંને વૈજ્ઞાનિકે શું કર્યું કે ગતિને સમજવા માટેના ખ્યાલો આપ્યા. હવે આ ચેપ્ટરની અંદર આપણે બળ તથા તેના ગતિના જે પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ એના વિશે આપણે ધીમે ધીમે માહિતી મેળવીશું. તો અહીંયા પ્રથમ વસ્તુ એ છે કે વસ્તુની સ્થિર અવસ્થા તે જ તેની પ્રાકૃતિક અવસ્થા છે. ધારો કે આ ડસ્ટર છે, અહીંયા ડસ્ટર પડ્યું છે, તો એ ડસ્ટરની શું થશે, એની સ્થિર અવસ્થા કહેવાશે. તો એની શું કહેવાશે, પ્રાકૃતિક અવસ્થા તરીકે માની લેવામાં આવશે. પ્રાકૃતિક અવસ્થા એટલે એ જે અવસ્થા છે તેની તેવી જ ને તેવી અવસ્થા. જો બળને આપણે ગતિ કરાવીશું તો એ ગતિ કરશે, અન્યથા શું થશે, તે ત્યાં ને ત્યાં સ્થિર અવસ્થામાં પડ્યું રહેશે. આને શું કહેવામાં આવશે, પ્રાકૃતિક અવસ્થા તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે વાત કરીએ કે કોઈ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા માટે, એટલે કે વસ્તુની ગતિ વધારવા કે ઘટાડવા માટે શું કરવું પડશે, કે દિશા બદલવા માટે શું કરવું પડશે, બળનો ઉપયોગ કરવામાં આવશે. બળના ઉપયોગથી આપણે વસ્તુની ઝડપ ઘટાડી પણ શકીએ છીએ અને ઝડપ વધારી પણ શકીએ છીએ. ધારો કે વાહનમાં આપણે જો રેસ આપીએ તો રેસથી શું થશે, બળ વધશે અને શું થશે, વાહન ઝડપથી ગતિ કરશે. રેસ છોડી દઈશું તો એના પર લાગતું બળ ઘટશે, એનાથી શું થશે, વાહન પોતાની ગતિ ઘટાડી દેશે. અને જો દિશા બદલવી હોય તો સ્ટીરિંગ પરથી આપણે શું કરવું પડશે, એને દિશા બદલી શકશું, બરાબર. આ રીતે કોઈ પણ વસ્તુની ગતિ અથવા તો દિશા બદલવા માટે બળ જવાબદાર છે. અને બળનું સૂત્ર શું છે, બળ બરાબર દ્રવ્યમાન ગુણ્યા પ્રવેગ. બળ એટલે એફ, દ્રવ્યમાન એટલે એમ, અને પ્રવેગ એટલે ઈ, બરાબર. હવે આપણે આની અંદર, આ ચેપ્ટરની અંદર આપણે સંતુલિત બળ અને અસંતુલિત બળ વિશે માહિતી મેળવીશું. ધારો કે એક ટેબલ ઉપર એક લાકડાનો બ્લોક પડ્યો છે. આ લાકડાનો બ્લોકની અંદર જો બંને બાજુથી દોરીથી એક સરખા બળથી ખેંચવામાં આવે છે તો શું થશે, બ્લોક ત્યાંનો ત્યાં રહેશે. કારણ કે બંને બાજુથી લાગતા બળનું મૂલ્ય કેવું છે, સમાન છે, માટે વસ્તુ ગતિ કરતો નથી, તે તેની સ્થિર અવસ્થામાં જ રહેશે. તો આપણે અહીંયા જોઈએ કે સંતુલિત બળની વ્યાખ્યા શું છે. તો સંતુલિત બળની વ્યાખ્યા, જો બ્લોકને સમાન બળથી બંને બાજુ ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી. આ પ્રકારના બળોને સંતુલિત બળો કહે છે અને તે વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરતો નથી, બરાબર. હવે અસંતુલિત બળ એટલે એક બાજુ કાં તો વધારે બળ હશે અને બીજી બાજુ શું હશે, ઓછું બળ હશે. તો અસંતુલિત બળની વ્યાખ્યા આપણે જોઈ લઈએ તો જેમાં અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો દ્વારા બ્લોકને ખેંચવામાં આવે છે. આ કિસ્સામાં બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ખેંચાય છે.
ધારો કે આ ડસ્ટરની બંને બાજુ દોરી બાંધી દીધી અને આ બાજુ ધારો કે 10 ન્યૂટન બળ લગાડી અને આ બાજુ 5 ન્યૂટન બળ લગાડી તો બ્લોક કઈ બાજુ ખેંચાશે? જમણી બાજુ ખેંચાશે, એટલે કે તમારી ડાબી બાજુ એટલે કે જમણી બાજુ ખેંચાશે, કારણ કે એની બાજુ શું છે? સંતુલિત બળ વધારે છે, એટલે કે કારણ કે એની બાજુ બળ વધારે લાગ્યું છે, આ બાજુ બળ ઓછું લાગ્યું છે, માટે બ્લોક આ બાજુ વધારે ખેંચાશે. અને આવી પરિસ્થિતિને શું કરવામાં આવે છે? શું કહેવામાં આવે છે? અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ તો બળથી શું થઈ શકે? બળથી પદાર્થની બળથી વસ્તુના આકાર અને પરિમાણમાં ફેરફાર કરી શકાય છે. ધારો કે આ ચોક છે, બરાબર, એ ચોકની ઉપર ધારો કે હું બળ લગાડું છું, બળ લગાડું તો શું થશે? ચોક તૂટી જશે, આ ચોક તૂટી જશે, બરાબર. આની અંદર મેં બળ લગાડ્યું તો ચોક શું થયો? તૂટી ગયો. આનાથી શું થયું? ચોક નાનો પણ થઈ ગયો. નાનો થયો એટલે એના પરિમાણમાં ફેરફાર થયો અને શું થયું? એની વસ્તુનો આકાર બદલાઈ ગયો. તો આ બળના કારણે શું થાય? આકાર અને એના પરિમાણમાં ફેરફાર કરી શકાય છે. હવે આપણે આગળ એક વાત કરીએ કે કોઈ એક બાળક છે, કોઈ એક બાળક છે એની ઉપર આપણે જો એક આ રીતે લાકડાનો બ્લોક છે અને એની નીચે જો ખરબચની સપાટી હોય અને એ લાકડા ઉપર જો ઉપરની તરફ જો એ છોકરો બળ લગાડશે તો શું થશે? ખરબચડી સપાટી હશે નીચે, તો એ ખરબચડી સપાટી શું ઉત્પન્ન કરશે? ઘર્ષણ ઉત્પન્ન કરશે. અને ઘર્ષણ ઉત્પન્ન થવાથી શું થશે? બળની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. બળની વિરુદ્ધ દિશામાં એટલે ધારો કે આ બ્લોકને મારે આ રીતે ખસેડવો છે અને બળની વિરુદ્ધ દિશામાં આ રીતે બળ લાગશે તો બ્લોક આગળ ખસશે નહીં. એની જગ્યાએ તો એ બ્લોકને મારે આગળ ખસેડવા માટે શું કરવું પડશે? વધારે ને વધારે બળ લગાડવું પડશે. જો બ્લોકને હું વધારે બળ લગાડીશ, અહીંયા વધારે બળની નિશાની આપેલી છે, વધારે બળની આપીશ તો શું થશે? બ્લોક થોડો પણ ખસશે, કારણ કે ઘર્ષણનો પ્રતિકાર કરે. હવે આપણે ત્રીજી આકૃતિ જોઈએ તો ત્રીજી આકૃતિમાં શું થયું? એ વ્યક્તિએ વધારે પોતાની જેટલી તાકાત હતી એટલું વધારે બળ લગાડ્યું તો શું થયું? ઘર્ષણની વિરુદ્ધ કામ થયું, ઘર્ષણ વિરુદ્ધ બળ લગાડ્યું, માટે એ બ્લોકે શું કર્યું? સ્થાનાંતર કર્યું. જો બ્લોકની સપાટી અને જે વસ્તુ પર આપણે બ્લોક રાખ્યો છે એની સપાટી જો લીસી હશે તો શું કરવું પડશે? બળ ઓછું લગાડવું પડશે, તો બળનો વિરોધ થશે નહીં, પ્રતિકાર થશે નહીં, બરાબર. કાલે આપણે શું કરીશું? કાલે આપણે ગતિના પ્રથમ નિયમ વિશે ભણીશું.